નમસ્કાર ધોરણ સાતના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું 26 ઓક્ટોબરના રોજે પ્રથમ સત્રાંત પરીક્ષા ચાલુ થવા જઈ રહી છે તેમાં ગણિત વિષયનું કુલ 80 ગુણનું પેપર અને સાથે સાથે તેમનું સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરની અંદર જોવાના છીએ. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ આપણે આપણા પેપરની. તો અહીંયા આપેલું જે પ્રશ્ન પેપર છે તે ખૂબ જ આઈએમપી એવું છે. તમે ગમે તે જિલ્લાની અંદરથી ગમે તે શાળામાં એક્ઝામ આપવાના હશો, પરંતુ આમાંથી તમને 90% પ્રશ્નો પૂછાશે. તો જોઈએ મિત્રો પહેલો પ્રશ્ન. તે પહેલાં એક નાનકડી વાત કે જો તમે હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરી અને તમને દરેકે દરેક પેપર અને એમના સોલ્યુશન મળી રહે. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો પહેલું છે -18 ભાગ્યા -3 બરાબર કેટલા, તો જવાબ આવશે 6. ત્યાર પછી બીજું છે 2 પૂર્ણાંક 2/3 3 ભાગ્યા 3, તો જવાબ આવશે 8/9. ત્રીજું છે બરાબર ચીપેલા 52 પત્તામાંથી 1 પત્તું પસંદ કરવા કરતાં તે કાળીનો એકો હોવાની સંભાવના ખાલી જગ્યા છે, તેમાં આવશે 1/26. ચોથું છે -10 -3x = -2 ઉકેલ ખાલી જગ્યા છે, તેમાં આવશે 4. પાંચમું છે -10 -4x = 6 નો ઉકેલ ખાલી જગ્યા છે, તેમાં આવશે 1. છઠ્ઠું છે ખાલી જગ્યા માપના ખૂણાઓની જોડ કોટિકોણની જોડ છે, તેમાં આવશે 20° અને 70°. સાતમું છે ત્રિકોણ XYZ માટે માપ ખૂણો X = માપ ખૂણો Y = માપ ખૂણો Z બરાબર ખાલી જગ્યા, તેમાં આવશે 180. આઠમું છે જો પડતર કિંમત વેચાણ કિંમત હોય તો તેમાં આવશે નફો. પહેલાંનો બ છે ખાલી જગ્યા પૂરો, તો -5 × 3 × 2 = ખાલી જગ્યા, તેમાં આવશે -30. 15 - -10 તેમાં આવશે 25. ત્રીજું છે 12 ભાગ્યા 1/3 તો આવશે 36. ત્યાર પછી 4 સિક્કાઓને ઉપર ઉછાળતા સિક્કા પર છાપ આવવાની સંભાવના, તેમાં આવશે 1/2. પાંચમો જો x = -2 હોય તો 3x + 8 = ખાલી જગ્યા, તેમાં આવશે 2. છઠ્ઠું છે 50° અંશના માપના ખૂણાના અભિકોણનું માપ ખાલી જગ્યા છે, તો 50. સાતમું છે ત્રિકોણ CBDમાં CB = BD = DC છે, તો ત્રિકોણ ACBDA ખાલી જગ્યા ત્રિકોણ છે, તેમાં આવશે સમબાજુ. આઠમું છે ખાલી જગ્યા અને 2:7 સરખા ગુણોત્તર છે, તેમાં આવશે 0.4409. ત્યાર પછી બીજાનો અ છે માગ્યા મુજબના જવાબો લખો, જેમાં પહેલું છે યોગ્ય ગુણધર્મોનો ઉપયોગ કરીને જવાબ શોધો -57 × -19 = 57. તો મિત્રો તમે જોઈ શકો છો આવી જ રીતે આપણે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન કરેલું છે. તો હવે આપણે ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈએ છીએ જે તમારે જોતું જવાનું છે.
Thank you.